बनासकांठा जिल्लामां छेल्ला बे दिवसथी सतत वरसाद वरसी रह्यो छे, जेमां आज वहेली सवारे मेघराजाए धमाकेदार पार्टिंग करता पालनपुरमां 3 कलाकमां 4 ईंच जेटलो वरसाद खाबक्यो हतो, ज्यारे के धानेरा, डीसा, वडगाम अने दांता पंथकमां 1-2 ईंच जेटलो वरसाद थता सर्वत्र पाणी पाणी थई गयुं अने त्यारे पालनपुरनी अनेक सोसायटीमां घरमां 3-4 फूट जेटलो पाणी घुसी जता रहीशोने भारे हालाकीनो सामनो करवो पड्यो। આખો બેચરપુરાનો જે નીચેનો ભાગ છે, ઉંડાળ સોસાયટી, ઝીપાલનગર, મધુવર, કૃષ્ણનગર, શક્તિનગર, આ તમામ સોસાયટીઓના અત્યાર સુધીમાં 4-5 ફોન કરી રહ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકામાં અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ જોવા માટે આવી નથી કે નથી, એમને નાળા ખોલ્યા અને નાળા બધા ચોકઅપ થઈ ગયા છે, તો આ નાળા કરવાનું, નાળો જે કર્યું છે એનો હેતુ શું? પાલનપુરમાં સતત વરસાદ રહેતા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, અને જ્યારે ડીસા, પાલનપુર, ધાનેરા, વડગામ, દાંતા પંથકમાં 1-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો ભારે વરસાદના કારણે પાલનપુર, ડીસામાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરિપુરા, બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરમાં 3-4 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો હાલો ગરમ પાણી તાલુકો બારીઓમાં ખુરશીઓ પણ બેસેલ નજરે પડી હતી, ઘરમાં પાણી તો પાણી ભરાઈ જવાના કારણે અનેક વસ્તુને નુકસાન પહોંચ્યું હતું। તો આપ જોઈ શકો છો કે લોકોના ઘરની અંદર પાણી ભરાયેલા છે, લોકો કઈ રીતે સહારો લઈ રહ્યા છે, પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે આ દ્રશ્યના માધ્યમથી પણ આપ સમજી શકો છો। બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, અને ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ પાલનપુર, ડીસા, ધાનેરા અને દાંતા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો, અને પાલનપુરની વાત કરવામાં આવે તો છેલ્લા 3 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બ્રાહ્મણવાસ, હરિપુરા વિસ્તારની અંદર અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ સિવાય ડીસાની વાત કરવામાં આવે તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યો તે મારુતિ પાર્ક વિસ્તારના દ્રશ્યો છે, અને અહીંયા પણ અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ બીજી તરફ ખેતીલાયક જે વરસાદ થતાં ખેડૂત પુત્રો પણ ખુશખુશાલ થઈ ગયા છે। વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ અત્યારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આ વરસાદ હજુ પણ આગામી સમયમાં ચાલુ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠા પાલનપુરમાં ભારે વરસાદ, બેચરપુરા વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાયા છે, ઘરમાં 3-4 ફૂટ પાણી ઘૂસી ગયું છે, ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, પાલનપુર, ડીસા, ધાનેરામાં ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર છે। પાલનપુર, ડીસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। પાલનપુરમાં 4 ઇંચ, વડગામમાં 2.5 ઇંચ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે। પાલનપુરમાં, હરિપુરા, બ્રાહ્મણવાસમાં પાણી ભરાયા છે, અનેક ઘરમાં પાણી ભરાયા છે। ડીસાના મારુતિ પાર્ક રેન્જમેન્ટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તો બનાસકાંઠા હંમેશા એક નવી મુસીબતનો સામનો કરતું આવ્યું છે, જોકે વરસાદી સિઝન છે ત્યારે, જ્યારે વરસાદ સારો પડતો હોય છે ત્યારે લોકો ખુશ થતા હોય છે, પરંતુ આ સમસ્યા જે આવી છે જેના કારણે લોકોને મુશ્કેલી નડી રહી છે। ઘરમાં બેસવાની જગ્યા નથી, સુવાની જગ્યા નથી, લોકો પાળી પર આશરો લઈને બેઠા છે, તો ઘરની અંદર પણ ઘૂંટણસમા લોકોના પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, સોસાયટીઓ પાણી પાણી થઈ ગઈ છે, અને સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆત પણ કરી તેમ છતાં પણ આંગે કોઈ ધ્યાન આપવા માટે તૈયાર નથી। તો અનેક મુસીબતોનો સામનો અત્યારે બનાસકાંઠાના લોકો કરી રહ્યા છે, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અતિશય વરસાદના કારણે પણ મુશ્કેલી આવી ચડતી હોય છે, જે આંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા આનંદ પાસેથી છે। આનંદ, બનાસકાંઠા એક એવું સ્થળ છે કે જ્યાંના લોકો જે છે ક્યારેક દુષ્કાળના ડાકલા તેઓની ઉપર વાગતા હોય છે, દુષ્કાળથી પણ લોકોને મુસીબત પડતી હોય છે, જ્યારે અતિશય વરસાદ થતો હોય છે ત્યારે એક નવી મુસીબત આવી પડતી હોય છે। જો ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના લોકો લગભગ
અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ દર વખતે સામનો કરતા જ આવે છે, કુદરતી આપત્તિનો સામનો કરતા જ આવે છે. આ વખતે પણ ભારે વરસાદના કારણે પાલનપુરની અંદર અનેક વિસ્તારોને પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને આજે વહેલી સવારે 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના કારણે બેચરપુરા વિસ્તારની જે સોસાયટીઓ હતી એ લગભગ 100 થી પણ વધુ ઘરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘરોમાં પાણી ઘૂસતા લોકોના જાનમાલને પણ નુકસાન થયું છે. કેટલાક ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય જોકે ડીસાની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું હતું. મારુતિ પાર્ક રિજમેટ વિસ્તાર જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા, જ્યાં નીચાણવાળા ઘર હતા, ત્યાં પણ પાણી ભરાઈ ગયું હતું. ત્યાં પણ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જી જી જી, હજુ પણ પાણી ભરાયેલા છે, કારણ કે તેના સ્થાનિકોની પણ ફરિયાદ છે કે આ અંગે તંત્રને જાણ કરવામાં આવે છે, પરંતુ ધ્યાને નથી આપતું તંત્ર. જે સોસાયટીમાં પાણી ભરાયા ત્યાં વહેલી સવારે 5 વાગ્યાથી વરસાદ લગભગ શરૂ થયો હતો. 8 વાગ્યા સુધી સતત અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. તેના કારણે 4 ઇંચ જેટલો જે વરસાદ થયો હતો તેથી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તે મામલે સ્થાનિક રહીશે વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી હતી, પરંતુ 3-4 કલાક સુધી કોઈ જ ના આવતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ કુદરતી રીતે પાણી અત્યારે નીકળ્યું છે અને અત્યારે નીકળવાની ચાલુ છે પાણી, પરંતુ જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી તંત્ર દ્વારા પાણીના નિકાલની તો કદાચ લોકોના ઘરોમાં પાણી ઘૂસતા અટકી શક્યું હોત અને પાણીના નિકાલ થતા લોકોના નુકસાન થતા પણ બચી શક્યું હોત. જી જી, આનંદ, આપનો આભાર. તો પાટણ સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. 5 ઇંચ વરસાદથી સિદ્ધપુર શહેરમાં પાણી જ પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મકાનમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. રસૂલ તળાવ, ઋષિ તળાવ સહિતના વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે. સિદ્ધપુર અંડરબ્રિજમાં ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. તો દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે રિક્ષા બંધ પડી ગઈ છે પાણીની વચ્ચોવચ. લોકો તેને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે. પાટણ સિદ્ધપુર રસૂલ તળાવ જોડે ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તો વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી. ઘરમાં લોકોએ બંધ રહેવું પડે છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ભારે હાલાકી લોકોને પડી રહી છે. વાહનો પણ અટવાઈ ગયા છે. આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને અનેક વાહનો પણ અટવાઈ ગયા છે. જી સંજય, સિદ્ધપુરમાં મોડી રાત્રે વહેલી સવાર સુધી 5 ઇંચ જેટલા વરસાદે સિદ્ધપુરમાં પૂર જેવી સ્થિતિનો નિર્માણ થયો છે. ઋષિ તળાવ, પિસ્તીની ચાલીન, કુવરાની ચાલીની અંદર ઢીંચણસમા પાણી ભરાઈ જતા રહેવા છે. તેમજ મકાન એક ઉત્માનપુરા ગામમાં જે જર્જરિત મકાન હતો તે ધરાઈ સવા પામ્યો છે. જોકે સદનસીબે મકાનમાં કોઈ રહેતું ના હતો એટલે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સિદ્ધપુરમાં 5 ઇંચ જેટલા વરસાદે રસૂલ તળાવ, ઋષિ તળાવ સહિતના સિદ્ધપુર અંડરબ્રિજ વિસ્તારમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભરી રહી છે. વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક અટવાયા છે. જી સંધ્યા, જોકે હાલ વરસાદ સંપી જતા સિદ્ધપુર વાસીઓમાં થોડો અંશે રાહતનો શ્વાસ લીધો છે. જી સંધ્યા. જી જી, આપનો આભાર. અમારી સાથે જોડાવા બદલ. તો અનેક વાહનો અટવાઈ ગયા અને પાણીનો પ્રભાવ પણ આપ જોઈ શકો છો. અનેક જગ્યાએ જે કાચા મકાન છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે. તો આ તરફ મહીસાગર જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. ખાનપુર, લુણાવાડા, વીરપુર, કડાણા સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદની શરૂઆત. વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મહીસાગરમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લોકોને રાહત મળી રહી છે. ખાસ કરીને જે ખેડૂત છે તે અત્યારે ખુશ દેખાઈ રહ્યો છે. સાપુતારામાં પણ 2 દિવસમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ. તો ટેબલ પોઈન્ટ ઉપર 0 વિઝિબિલિટી વચ્ચે વરસાદ. વાતાવરણ ઠંડુ ગાર થઈ ગયું છે. શનિ રવિની રજા બાદ સોમવારે પણ પ્રવાસીઓથી સાપુતારા ઉભરાયું છે. તો લોકો પણ પ્રવાસન સ્થળ પર તેઓ પહોંચી રહ્યા છે, મજા માણી રહ્યા છે. આ વરસાદી સિઝનમાં આહલાદક દ્રશ્યો ત્યાં જોવા મળતા હોય છે. તો સાપુતારામાં પણ 2 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકો પણ ખુશ છે. ત્યાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. શનિ રવિની રજા બાદ સોમવારે પણ પ્રવાસીઓ આ વાતાવરણને માલવા માટે આવી રહ્યા છે. કારણ કે ચોતરફ એક તો હરિયાળી છે, બીજી તરફ વરસાદમાં
આ સૌંદર્ય પણ ખીલી ઉઠતું હોય છે. આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ ડાંગમાં, સાપુતારામાં? સંધ્યા, ચોક્કસ વાત કરું. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બે દિવસના વિરામ બાદ આજે વહેલી સવારે ઝીરો વિઝિબિલિટી, ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો. સહેલાણીઓનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને વાત કરીએ ખાસ કરીને તો વીકેન્ડની અંદર જે પ્રવાસીઓ આવ્યા હતા, હજુ આજે પણ સોમવારે પણ ત્યાં ભીડ જોવા મળી રહી છે. અને આ વરસાદને કારણે પ્રવાસીઓમાં એક સારો એવો ઉત્સાહ દેખાય છે. અને નાના નાના વેપાર રોજગાર રોજગારી ધંધાવાળાને પણ એક સારી રોજગારી મળી રહે એવી આશા દેખાય આવે છે. હર્ષદજી, જી કેતન, આપનો આભાર. દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ દાહોદમાં ધીમી ધારે વરસાદ જિલ્લામાં છવાયું છે. વાદળછાયું વાતાવરણ, વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ઠંડક અનુભવી રહ્યા છે લોકો. બરફ, જે બફારો હતો, ગરમી અને બફારો, તેનાથી લોકોને રાહત મળી છે વરસાદના કારણે. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ. મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ. મેઘરજના કંભરોડા, શાંતિપુરા, કંપામાં, સિસોદરા, તો રામગઢી વિસ્તારમાં પણ વરસાદ છે. માલપુરના સજ્જનપુરા, કંપા, ઉભરાણ, અણિયોર પંથકમાં વરસાદ છે. વહેલી સવારથી જ વરસાદના કારણે ઠંડક ફેલાય છે જિલ્લાના અને વિસ્તારમાં. વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ખેરાલુ બેંકના એટીએમમાં આગ લાગી. ખેરાલુના હરસિદ્ધ કોમ્પ્લેક્સમાં આવેલ એટીએમમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે, પ્રાથમિક અનુમાન છે. તો આગ લાગતા ખેરાલુ પોલીસ સહિત ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે. આગને લઈને એટીએમમાં ભારે નુકસાન થયું છે. ખેરાલુ પાલિકા ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી ચૂક્યું છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. ખેરાલુની બેંકના એટીએમમાં આગ લાગી છે. હરસિદ્ધ કોમ્પ્લેક્સમાં આવેલ એટીએમમાં આગ લાગી છે. તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે હાલ આગ પર કાબૂ મેળવાઈ ચૂક્યો છે. રાજકોટમાં પરિવારના ત્રણ સભ્યો ગુમ થયાનો મામલો છે. પોલીસને ગેરમાર્ગે દોરવા અંગેનો ગુનો નોંધાયો છે. બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. પોલીસ કમિશનરના નામે પત્ર લખ્યો હતો. બે વ્યક્તિ સામે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારના ત્રણ સભ્યો ગુમ થયાનો મામલો છે. પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવી હતી અને જે મામલે હવે પોલીસે એક્શન લીધું છે અને બે વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. મોબાઈલ પર વિડીયો બનાવતા બાળકીનું મોત થયું છે. ગળે ફાંસો ખાતા 11 વર્ષની બાળકીનું મોત થયું છે. મૈધરપુરા વિસ્તારમાં બાળકીનું મોત થયું છે. 11 વર્ષની નેપાળી બાળકીનું મોત થયું છે. પિતા વોચમેન તરીકે કામ કરે છે. તો મૈધરપુરા વિસ્તારમાં બાળકીનું મોત થયું છે. 11 વર્ષની બાળકીનું મોત થયું છે. અમદાવાદમાં હવે ઘન કચરામાંથી કરાશે વીજળીનું ઉત્પાદન. અમદાવાદ મહાનગરપાલિકાએ એક ખાનગી કંપની સાથે મળીને પીપી ધોરણે ખાસ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી છે. અમદાવાદમાં પીરાણાની આ ડમ્પિંગ સાઇટ હવે ભૂતકાળ બની જશે, કારણ કે ઘન કચરામાંથી અમદાવાદ મહાનગરપાલિકા હવે બનાવશે વીજળી, જેમાં દરરોજ 1000 મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે, જેના માટે એક ખાનગી કંપનીને એએમસીએ 14 એકર જમીન ફાળવી છે. પીરાણા ખાતે 2021ના અંત સુધીમાં આ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થશે. રૂપિયા 225 કરોડના ખર્ચે તૈયાર થનાર ગુજરાતનો આ પ્રકારનો પહેલો એનર્જી પ્રોજેક્ટ હશે. એટલું જ નહીં, શહેરીજનો અહીં હરવા ફરવા પણ આવી શકશે અને કામગીરી નિહાળી પણ શકશે. એની સામે જે ગાર્ડનની આખો ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે એટલી જગ્યામાં અમને ગાર્ડન બનાવેલો છે. આખા કેનાલ ફરતી એસટીપીમાંથી પાણી લઈ ફરતી કેનાલ બનાવી છે અને એની અંદર કચરો ટ્રક જે ડાયરેક્ટ આવે એ કચરો સીધો ઉપર જઈ કચરો ખુલ્લો દેખાશે, કચરો બળતો અને એમાંથી વીજળી ઉત્પન્ન થતી. શહેરમાંથી દરરોજ 4 થી 4.5 હજાર મેટ્રિક ઘન કચરો કલેક્ટ કરવામાં આવે છે, જેમાંથી 1000 મેટ્રિક ટન કચરાનો આ પ્રોજેક્ટ મારફતે નિકાલ કરી તેમાંથી વીજળી પેદા થશે. એટલે કે ડમ્પિંગ સાઇટ પરનું ભારણ ઘટશે,
આ પ્લાન્ટમાં ઉત્પન્ન થનારી વીજળી રાજ્ય સરકારને આપવામાં આવશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દર વર્ષે યોગ દિવસ અલગ અલગ થીમના આધારે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ યોગ ફોર વેલનેસ છે અને ગત વર્ષે 2020ની થીમ ઘરે રહીને યોગ કરો હતી. તો કોરોના મહામારી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તે જરૂરી છે અને આવી તંદુરસ્તી માટે યોગ ખૂબ જ મહત્વનું પાસું બની શકે તેમ છે. ત્યારે યોગનું મહત્વ સમજીને છેલ્લા 40 વર્ષથી યોગ ક્ષેત્રે સેવા યજ્ઞ આપી રહ્યા છે ભાવનગરના આરજે જાડેજા. યોગના કારણે તેઓ આજે 83 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે, સાથે જ અન્ય લોકોને પણ યોગનું મહત્વ સમજાવી રહ્યા છે. કોવિડની મહામારીમાં જે લોકો યોગ કરે છે એ બચી ગયા છે અને યોગનું મોટું પ્રદાન છે એ પણ આપણે જાણીએ છીએ. અમારું પોતાનું ફેમિલી મને આજે 83 વર્ષ થયા છે પણ અમને કોઈ કોવિડમાં અસર થઈ નથી એમ અનેક અમારા યોગના વિદ્યાર્થીઓ અને યોગના મહાનુભવો જે કોઈ છે એ સૌને અમે બચી શક્યા છે. તો યોગમાં બચવું હોય યોગ સિવાય બચવું મુશ્કેલ છે. કોવિડની અંદર માત્ર યોગવાળા જ બચી શકશે અને મારી નમ્ર અરજ છે અત્યારની સરકારને કે આ યોગને સ્કૂલમાં ફરજિયાત લાવવામાં આવે તો જ આનું ફળ મળશે. અત્યાર સુધી આપણે કરીએ છીએ બરાબર નથી. એનો પૂરો લાભ લેવો હોય તો સ્કૂલમાં યોગ વિદ્યાલય દાખલ કરવું પડે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે, લોકોને જાગૃત કરી રહી છે. તો સંજીવની ગાડી હાલ અમૃતસરના રોખે પાંચ ગુરેન નિજરણની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરના અસરાવદ બુઝુરગ અને બિજોલી હાપસી ગામમાં લોકોને મળ્યા. નાસિક શહેરના સાકોર તેમજ કોકન ગામની મુલાકાત લીધી. ગંટોરમાં પેદા વદલપુડી અને નોટક્કી ગામની મુલાકાત લીધી. તો દક્ષિણ કન્નડમાં અજાવરા જલસુર ગામની મુલાકાત લીધી. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 246 ગામડાઓના 1,14,800 લોકો સાથે મુલાકાત કરી રસી વિશે લોકોને જાગૃત કર્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.